સુરેન્દ્રનગર જિલ્લામાં ફિલ્મી ઢબે જિલ્લામાં ત્રણ કરોડ એંશી લાખની કિંમતની ચાંદી અને ઇમિટેશન જવેલરીની લૂંટ થતાં સમગ્ર ઝાલાવડમાં ચકચાર મચી જવા પામી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાન નજીક ગાડી ચાલકે આંતરી લૂંટારીઓએ અંદાજે ચૌદસો કિલો ચાંદી અને ઇમિટેશન જવેલરીની લૂંટ ચલાવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી રાજકોટ અમદાવાદ હાઇવે પર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક લૂંટની ઘટના સામે આવી છે જેમાં કિંમતી મુદ્દામાલ ભરેલા વાહને આંતરી ત્રણ કારોમાં આવેલા લૂંટારીઓએ અંદાજે ચૌદસો કિલો ચાંદીની તેમજ ઇમિટેશન ઝવેરની લૂંટ ચલાવી હતી આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઈજીની સૂચના મુજબ એસપીના સુપરવિઝન હેઠળ અલગ અલગ પંદરથી સત્તર ટીમ બનાવીને નાકાબંધી કરી છે ત્યારે અંદાજીત ત્રણ કરોડની કિંમતની ચાંદીની તેમજ ઇમિટેશન જવેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર રૂપિયા ત્રણ કરોડ અઠ્યાસી લાખની ચાંદી અને ઇમિટેશન જવેલરીની લૂંટની ઘટનાથી સમગ્ર ઝાલાવાડમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જિલ્લા પોલીસ વડા હરીશકુમાર દુધાત અને એલસીબી તેમજ એસઓજી પીઆઈ અને ડીવાય એસપી સહિત રાજકોટ રેન્જ આઈજીની પંદરથી સત્તર ટીમી દ્વારા નાકાબંધી કરાવવાની સાથે ત્રણ ગાડીઓમાં આવેલા લૂંટારુઓને ઝબ્બે કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે આ લૂંટની ઘટનાથી સમગ્ર સાયલા હાઇવે પોલીસ છાવણીમાં છવાઈ ગયો હતો જવેલરીનો સામાન હતો તે લઈને ફરાર થઈ ગયા હતા અને આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુદાતે જણાવ્યું હતું કે રસ્તા વચ્ચે ત્રણ ગાડીવાળાઓએ એક ફોર વ્હીલર ગાડી ચાલકને રોક્યો હતો બે લોકો ગાડી ચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા ત્યારબાદ ગાડીમાં જે કુરિયરનો જવેલરીનો સામાન હતો તે લઈને ફરાર થઈ ગયા હતા આશરે ત્રણ કરોડ એંશી લાખની કિંમતની ચાંદી તેમજ ઇમિટેશન જવેલરીની લૂંટ થઈ છે આ બાબતે ચકચારી ઘટના બાદ રાજકોટ રેન્જની પંદરથી સત્તર ટીમો દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરીને લૂંટારુઓને જબ્બે કરવાના ચક્રો ગતિમાન કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે